વડોદરા શહેર નજીક દુમાડ ગામના કલ્પનાબેન ચૌહાણ ગુજરાતના સૌથી યુવાન સરપંચ બન્યા છે. હાલમાં તેઓ સમાજ કાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે અને માત્ર 22 વર્ષની ઉંમરે આ સરપંચનું પદ ધારણ કરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બન્યા છે. સરપંચ બનતાની સાથે જ તેમણે ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી દીધી છે. તદુપરાંત આ ગામના તલાટી મંત્રી અને ઉપસરપંચ પણ મહિલાઓ જ છે, જેથી ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે તેવું કહી શકાય. નમસ્કાર, આજે વડોદરા તાલુકાના દુમાણ ગામથી સરપંચ, મારું નામ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ છે. આજે હું સરપંચની સાથે સાથે MSWનો અભ્યાસ કરી રહી છું. આજે આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, આજે મોદી સાહેબના નેતૃત્વમાં જે કામગીરી થઈ રહી છે, તો એમની એ કામ કરવાની પદ્ધતિથી હું એક પ્રેરણા લઈ રહી છું અને એ અમારા માટે ભારતની યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. તો આજે આપણા મોદી સાહેબની જે કામગીરી છે, તો એમની સાથે મળી અને આજે ગ્રામ્ય કક્ષાએથી એક સરપંચની જવાબદારી તરીકે અને એક સરપંચની કામગીરીમાં આજે દુમાડ ગામના વિકાસના કામો હોય, શિક્ષણની કામગીરી, આરોગ્ય સુવિધાઓ કે પછી સ્વચ્છતાની, આજે સ્વચ્છતા રાખવી એ ખૂબ સારો વિષય છે અને સ્વચ્છ ભારત મિશન જે આપણા આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જે કામગીરી કરવામાં આવી રહી છે, તો હું પણ એનો એક હિસ્સો બની અને ગ્રામ્ય કક્ષાએથી સ્વચ્છતાની કામગીરી કરી રહી છું. દુમાડ ગામને સ્વચ્છ બનાવવા તેમણે ઘરે ઘરે લોકોને સમજાવ્યા અને ગામને ચોખ્ખું ચણાક બનાવી દીધું. માત્ર જિલ્લા સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું છે. દુમાડ ગામમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે અને તેનું સેગ્રીગેશન પણ કરવામાં આવતું હોય છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. આજે મારા ગામમાં ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરી થઈ રહી છે. લોકોમાં જાગૃતતા લાવવી, લોકોની સાથે મળી અને પાણીનો બગાડ ન કરવો, સ્વચ્છતા રાખવી, સ્વચ્છતાના ધોરણે પગલાં લેવા, પછી સ્વચ્છતામાં જે પણ કામગીરી છે કે જ્યાં ત્યાં ગંદકી ન કરવી કે લોકોને સમજાવવા, જાગૃતતા લાવવી, એ કામગીરી આજે અમારા દુમાડ ગામના સરપંચ તરીકે હું કરી રહી છું અને મને પ્રેરણા મળી છે. આજે પ્રધાનમંત્રીજીની પ્રેરણા અને મારા પિતાના માર્ગદર્શનથી હું આજે આ ફિલ્ડમાં કામ કરી રહી છું અને આગળ પણ આ કામ હું કરતી રહીશ અને મારા દેશની સેવા કરવા માગું છું. તો આજ રીતે હું મારા દેશની સેવા કરીશ. ધન્યવાદ.